મિત્રો હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ફાલ્ગુની દર્શક મિત્રો હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપણે દરરોજ શરીરને લગતા જે અલગ અલગ બીમારીઓ છે શરીરને લગતી જે અનેક મુદ્દાઓ છે તેની પાછળ બીમારી પાછળ કયા કારણો જવાબદાર છે આ દરેક મુદ્દાની ચર્ચા આપણે હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં કરતા હોય છે ત્યારે ગુરુવારના દિવસે આપણે હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં વાતચીત કરતા હોય છે નિસર્ગ આયુર્વેદમની કે આયુર્વેદિક પદ્ધતિથી શરીરના અલગ અલગ રોગો છે શરીરની અલગ અલગ બીમારીઓ છે તેનું નિવારણ કેવી રીતે શક્ય છે સાથે જ નિસર્ગ આયુર્વેદમમાં અંતર્ગત આજનો જે આપણો વિષય છે પ્રોસ્ટેટની ગાંઠ આ વિષયનું સચોટ માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે વૈદ્યજી રાજેશ ઠક્કર વૈદ્યજી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નમસ્કાર दर्शक मित्रों निसर्ग आयुर्वेदम गुजरात જે અમદાવાદ ના શિવરંજની વિસ્તારમાં निसर्ग નિરાકરણ મળી શકો હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા જટિલ અને થશે મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું નું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી

ઉપચાર કેવી રીતે શકે છે સાથે જ એનું ઓપરેશન કરાવી શકાય તો કરાવી શકાય તો ત્યારબાદ દર્દી કેવા પ્રકારની અનુભૂતિ મેળવે છે આ દરેક બાબતની ચર્ચા આપણે આજે વૈદી પાસેથી કરીશું વૈદીજી સૌ પ્રથમ તો જે પ્રમાણે આપણે ચર્ચા કરી હતી કે પ્રોસ્ટેટની ગાંઠ પાછળ ઉંમર જવાબદાર હોય છે સાથે એક તારણ એવું પણ છે કે હોર્મોન્સ પણ ક્યાંક ને ક્યાંક પ્રોસ્ટેટની ગાંઠ માટે જવાબદાર હોય છે ખરા હા પ્રોસ્ટેટ પોતે જ આમ એક હોર્મોન્સનું સિક્રેટ કરનારી ગ્રંથિ છે એટલે સામાન્ય રીતે આપણે એને પ્રોસ્ટેટની ગાંઠ તરીકે કહે છે પણ હકીકત એવું છે કે પ્રોસ્ટેટ એ પુરુષ ગ્રંથિ છે એક પ્રકારની અને એમાંથી એ જે સ્ત્રાવ થાય છે એના કારણે સ્પમ જે હોય છે એ શુક્રાણુઓ જીવિત રહી શકે છે એની અંદરનું એક લિક્વિડ હોય છે એ સ્પમને જીવિત રાખવા માટે એ જરૂરી હોય છે એટલે પોતે જ એક અંતઃસ્રાવનું સ્ત્રાવ કરાવનારી એક ગ્રંથિ છે અને એ આપણા બંધારણ માટે જે છે સ્પમને જીવતા રહેવા માટેનું જે બંધારણ જરૂરી હોય એ માટે હોય છે હવે એ પોતાની સાઇઝથી વધે છે ત્યારે અવરોધ રૂપ બને છે અને પેશાબની કોથળીના માર્ગને રોકે છે અને એટલે એને આપણી જે આપણે ગયા હપ્તામાં જોયું કે એના લક્ષણો જોવા મળે કે ટીપે ટીપે પેશાબ થાય ખાલી ન થાય જે પેશાબ જઈને આવ્યા પછી ફરીથી પાછું જવાની ઈચ્છા થાય એટલે કોથળી ખાલી નથી થઈ પેશાબ ખાલી નથી થઈ એવી અનુભૂતિ રહ્યા કરે આવા અનેક લક્ષણો થતા હોય છે એ પ્રોસ્ટેટ એને સાદી ગાંઠ પણ હોઈ શકે અને કેન્સરની ગાંઠ પણ હોઈ શકે છે સાદી ગાંઠમાં ફક્ત પ્રોસ્ટેટ પોતાના કદમાં વધે છે મોટી થાય છે અને કેન્સરની ગાંઠમાં એની બીજી આડસરો પણ કેટલીક થતી હોય છે અને એના શરીરમાં બીજી જગ્યાએ જ્યારે ફેલાય છે ત્યારે એ વધારે બાધારૂપ બને છે અને અનેક તકલીફો સાથે એ તક આપણને બાધારૂપ બનતી હોય છે વૈદ્યજી આપણે જણાવ્યું કે સાદી પ્રેટી ગાંઠ અને કેન્સરની પ્રોસ્ટેટિક ગાંઠ તો એ બંને વચ્ચે ફરક કયો અને કેન્સર ની પૃષ્ટેટની ગાંઠ પુરુષ ને કોઈ અસર કરે છે વધારે પડતું હા ચોક્કસ એ પુરુષને અસર કરે છે એટલા માટે હોય કે એમાં પીએસએ નામનો એક રિપોર્ટ આવે છે એટલે એનાથી આપણે જાણકારી તરત મળી જાય છે બહુ જ સરળતાથી અને તરત અત્યારે હાલ નક્કી કરવું હોય તો એનાથી એ થઈ શકે અને એટલે એ કેન્સર માર્કર ઇન્ટરનેશનલ કેન્સર માર્કર તરીકે પી એસ એ નામનો રિપોર્ટ આવે છે એટલે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન નામનો એક રિપોર્ટ આવે એ લેબોરેટરીની અંદર બહુ જ ઓછા ખર્ચની અંદર એ થઈ જતું હોય છે એટલે પાંચસોથી હજાર આઠસો રૂપિયાની આસપાસના ખર્ચમાં એને આપણે પ્રોસ્ટેટનું કેન્સર છે કે નહીં જો એનાથી વધારે આવે આવતું હોય તો એ આપણે લગભગ દસથી વધારે આવે તો એને પ્રોસ્ટેટ કેન્સરની આપણે ગણતરી મૂકી શકીએ છીએ અને એ જ્યારે બહુ વધારે આવે ત્રીસ ચાલીસ આવે પચાસ આવે સોળ દોઢસો બસો આવે અઢીસો આવે તો એ પ્રમાણે એની ઉગ્રત અને કેન્સરની ગંભીરતા કેટલી છે એ ખ્યાલ આવે છે અને પછી તો બીજી તપાસ થતી હોય અને બાયોપ્સી થઈ શકે સોનોગ્રાફી થઈ શકે છે ઘણા બધા એવા એ તપાસને બધું થતું હોય છે અને એમાંથી પછી જ્યારે કેન્સર ફેલાયેલું હોય અને હાડકાંઓમાં ગયું હોય એટલે પ્યુબિક બોનમાં સૌથી પહેલું જાય છે એટલે આપણે જે થાપાના હાડકાં આજુબાજુના જે હાડકાં હોય છે ત્યાં સૌથી વધારે પેલું એ પ્રોસ્ટેટમાંથી વધેલું કેન્સર બીજા ભાગમાં જ્યારે ફેલાય ત્યારે બીજું સ્ટેજ આવે અને પછી ધીમે ધીમે આખા શરીરમાં પણ ફેલાઈ શકે છે એટલે સાદી પ્રોસ્ટેટની ગાંઠમાં લાઈફ સ્પાનમાં કંઈ વાંધો નથી હોતો પણ જ્યારે પ્રોસ્ટેટની કેન્સરની થઈ જાય છે ત્યારે એ જિંદગી માટે આપણને ખૂબ એક સમસ્યારૂપ બની જતું હોય છે અને જિંદગીનો અવરોધ કરે છે અને એટલા માટે એની ચોક્કસથી ચિકિત્સા કરાવી જરૂરી બનતી હોય છે વૈદ્યજીએ જણાવ્યું કે સાદી ગાંઠ અને પુરુષની ગાંઠમાં કયા પ્રકારનો ફરક હોય છે સાથે જ કેન્સરની ગાંઠ પુરુષને કેટલી અસર કરતી હોય છે મહત્વનું છે કે આપ પણ નિસર્ગ આયુર્વેદ એટલે કે આજના કાર્યક્રમમાં જોડાઈ શકો છો આપના ટીવી સ્ક્રીન પર દેખાડાયેલા નંબર મારફતે કોલ કરીને આપ પણ વૈદીજી પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો તો વૈદ્યજી આ તો થઈ કે સાદી ગાંઠ અને કેન્સરની ગાંઠ પરંતુ અનેક એવા દર્દીઓ હોય છે કે જે ઓપરેશન નથી ઇચ્છતા અનેક એવા દર્દીઓ ઓપરેશનથી ભાગવાનો પણ પ્રયાસ કરતા હોય છે ત્યારે સાદી ગાંઠમાં ઓપરેશનની કેટલી જરૂરિયાત રહેલી હોય છે હા સાદી ગાંઠમાં સામાન્ય રીતે ત્રીસ ચાલીસ સુધી હોય તો ઓપરેશનની જરૂર નથી હોતી સામાન્ય રીતે તેર થી સોળ સીસી સુધીનું જે હોય એનું જે વોલ્યુમ હોય છે એટલું હોય છે અને એનાથી વધે છે જ્યારે ત્યારે એને કાઢવાની જરૂર હોય પણ આયુર્વેદ એવું કહે છે કે એને પણ ઘણું વધારે પણ હોય તો પણ અમે એને ઔષધોથી મેનેજ કરી શકતા હોઈએ છીએ અત્યારે હાલ બીજા કોઈ મેડિકલ સાયન્સમાં એના એટલી શક્યતાઓ નથી હોતી કે વધેલી પ્રોસ્ટેટને આપણે સાઇઝમાં નાની કરી શકાય એટલે આયુર્વેદની અંદર મેં અનેક એવા દર્દીઓને એ ઘટતા જોઈ છે મારી પાસે સોનોગ્રાફીના એવા પ્રૂફ પણ છે અને અનેક એવા દર્દીઓ કે જેને આપણે પ્રોસ્ટેટ વધેલી હોય અને આપણે ચિકિત્સા કર્મ કર્યું છે અને એ ચિકિત્સા કર્મથી પ્રોસ્ટેટની સાઈઝ ઘટી છે અને દર્દીની તકલીફો લગભગ સિત્તેરથી નેવું ટકા સુધી પણ ઘટી ગઈ હોય એવું બને છે कितला, कोई कॉलर है जी जी हाँ. एक कॉलर मित्र कार्यक्रम में जोड़ चुका है स्वागत चुक है आपू कार्यक्रम में आपू नाम जनशो मधुबना जी आप सवाल जनशो मेरे को है ना बहुत एसिडिटी होती है पेट में जलन होती है और भूख बिल्कुल नहीं लगती है थोड़ा भी खाओ ना तो पेट में दर्द हो जाता है और जलन होने लग जाती है अच्छा ये आपको कितने समय से हो रहा है ये मेरे को महीने से ज्यादा हो रहा नहीं तो तो थोड़े थोड़े होता तो था अच्छा किसी डॉक्टर को दिखाया है? कोई तकलीफ है आ, होजरी में कोई कहीं पे सूजन आ गई है ऐसा कुछ है नहीं ऐसा कुछ नहीं है कोई तपास करवाई आपकी कोई दूरबीन से अंदर मुंह में डाल के वो तपास करवाई है नहीं ऐसा तो मैंने कुछ नहीं करवाया अच्छा वो दूरबीन से तपास नहीं हुई है आपकी कोई सोनोग्राफी वगैरह हुआ है सोनोग्राफी एक बार किया था उसने बोला था कि आपको एसिडिटी है अच्छा एसिडिटी है ऐसा प्राइमरी निदान हुआ था तो मैं आपको कुछ सवाल कुछ औषधियां बताता हूं और कुछ परहेज बताता हूं उसको आप लिख लीजिए एक शुद्ध शेखर रस करके गोली आती है शुद्ध शेखर रस की दो गोली लेनी है और दूसरे एक शत पत्रयादि चूर्ण आता है शतपत्र आदि चूर्ण 100 ग्राम लेना है उसके अंदर प्रवाल पिस्टी 10 ग्राम डालनी है और उसके अंदर कपरदी का भस्म है वो 20 ग्राम डालनी है ये सबको मिक्स करके एक आपको पाउडर जो है वो बना लेना है उसमें से एक एक चम्मच पाउडर वो सुबह शाम वो जो सुदशेखर वाली गोली है उसके साथ ये पाउडर को निकल जाना है पानी में घोल के पी जाना है सुबह शाम ऐसा करो खाने के तुरंत बाद महाशंखवटी की एक गोली आती है वो दो गोली चूसने की है चुस्ने में आपको उसका स्वाद अगर अच्छा नहीं लगता है तो उसको आप आ, निगल सकते हो पानी के साथ नगल जाना है और खाने में जो भी खमीर वाली चीज़ें होती है जिसको हम फर्मेंटेड फूड बोलते हैं ये गुजराती चीज़ें कुछ है खमन है आडवा ढोकली इडली वगैरह जो है उसको आपको त्याग कर देना है चार से छः महीने के लिए और जो भी बेकरी की चीज़ वगैरह होती है पाव ब्रेड वगैरह जो है बिस्किट वगैरह उसको भी चार महीने के लिए आपको छोड़ देना है

ખાંસી ખવડાવો ને તમે બાળકને જ્યારે તો ખાંસી ખવડાવો તો એ દરમિયાન દબાણ આંતરડા પર આવે અને એના કારણે એ ભાગ ફૂલીને બહાર આવે તો જે ફૂલીને ભાગ બહાર આવે છે ને એની સાઈઝ કેવડી છે મારે એ જાણવું છે કે ચીકુ જેવડી સાઈઝ છે લીંબુ જેવડો નાનકડો ભાગ બહાર આવે છે કે પછી એકદમ ક્રિકેટનો મોટો બોલ હોય એટલો ભાગ બહાર આવે છે હા Limbo, limbo ti, limbo ti sej nan sej yon e ou la geni. તો બહુ ચિંતા કરવાની જરૂર નથી મારી દૃષ્ટિએ ફરીથી એ થયું છે એક વખત તમે એક બાજુ કોઈ આંતર શરણગાંઠનું ઓપરેશન કરાવ્યું હોય અને ત્યાં જાળી મૂકી હોય તો બીજી બાજુ આ થઈ શકે છે તમારે એમને ખાસ કરીને ગેસ ન થાય વાયુ વધે નહીં પેટમાં અને પાચન સારી રીતે જ રહે એ હંમેશ માટે ધ્યાન રાખવું પડશે કેટલાક ઔષધો હું સૂચવું છું પ્રારંભિક અવસ્થા છે તો આપણે એને કાબૂ કરવાની કોશિશ કરીએ અને સફળ થઈ શકાય એવી શક્યતાઓ છે આપણી પાસે આંતરવૃદ્ધિહર ગુટિકા નામ ફરીથી નોંધ કરી લેશો આંતરવૃદ્ધિહર ગુટિકા એમાંથી તમારે બે બે ગોળી સવાર સાંજ ગળી જવાની છે અને એની ઉપર એરંડ ક્વાથ ક્વાસ એરંડમૂલ ક્વાસ અથવા એરંડ પાક એરંડ પાક તૈયાર આવે છે તો એક એક ચમચી ગ્રેન્યુલ્સના ફોર્મમાં છે એ ખાઈ જવાનું છે અને મૂળ ક્વાથ હોય તો એનો ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે નિયમિત રીતે આ કરવાનું છે અને એ ભાગમાં હિંગુ ત્રિગુણ તેલ જે ભાગ ઉપસીને બહાર આવે છે તો એ આંતરડાના એ ભાગ ઉપર હિંગુ ત્રિગુણ તેલનું તે માલિશ કરવાનું છે અને આ ઔષધો તમે અમારા ત્યાંથી મંગાવી શકો અથવા આ તમારો પ્રોગ્રામ પૂરો થયા પછી તમે કોલ કરી અને ત્યાંથી અમારી મેડિકલ ઓફિસર્સની જે ટીમ છે ત્યાંથી પણ આયુર્વેદિક ડોક્ટર્સ પાસેથી માર્ગદર્શન માગી શકો છો

શ્વાસ ચડે શ્વાસ આવે છે આપને કફ આવે છે અને સૂતા સુતા પણ શ્વાસ ચડે એવું બને છે કે ફક્ત ચાલવાથી કે શ્રમ કરવાથી જ શ્વાસ ચડે છે ચાલુ એટલે તરત શ્વાસ ચાલુ થાય સુઈ સુઈ જતી વખતે કે બેઠા હોય ત્યારે પણ શ્વાસ ચડે એવું બને છે ના ના એવું નહીં બરાબર છે તો હું તમને બે ઔષધો સૂચવું છું અને શક્ય બને તો નિયમિત રીતે તમે કરજો કેમ કે ભૂતકાળમાં પણ તમને એવું બની શકે કે તમને વારંવાર ખાંસી અને તકલીફ થઈ હોય તો એ ખાંસી બરાબર સારી રીતે મટી ન હોય તો એને આયુર્વેદિક ઔષધોથી ઘટાડવી જોઈએ અને કફને ક્યારેય દબાવી દેવાની સૂકવી દેવાની કોશિશ ન કરશો એમને કફને બહાર કાઢી નાખો નહીં હંમેશા શ્વસન પ્રણાલીની અંદર અવરોધ ઊભો કર્યા કરશે અને તમને લાંબા ગાળે અસ્થમાની બીમારી કરી શકે છે જેને આપણે દમ તરીકે ઓળખીએ છીએ તો હંમેશા એ જે ફેફસા જે છે એ કોષો દોષોથી દૂર રહેવા જોઈએ બે ઔષધોના નામ નોંધ કરી લેશો એક ભાગોત્તર ગુટિકા કરીને આવે છે અને બીજી એક આવે છે શ્વાસકુઠાર રસ છે બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે બને ત્યાં સુધી તમે ફ્રીજમાં રાખેલી તમામ વસ્તુઓ તમામ પ્રકારની મીઠાઈ ગડપણ વગેરેને બંધ રાખશો આઈસ્ક્રીમ વગેરે સોડા કોલ્ડ્રીક્સ બરફના ગોળા એ બધું ન લેવું જોઈએ નિયમિત રીતે અને સૌથી વધારે આપણા જે ગરમ મસાલા હોય છે હિંગ અજમો મેથી રાઈ લસણ આદુ સૂંઠ ગંઠોળા આ બધી વસ્તુઓ વધારે માત્રામાં લેવી જોઈએ ચોક્કસથી આ તમને સારો ફાયદો કરાવી શકે છે અને અમારે ત્યાંથી આ ઔષધો કુરિયર દ્વારા મંગાવી શકો છો માર્ગદર્શન મેળવ્યું કાર્યક્રમ અંતર્ગત એક કોલર મિત્ર પણ જોડાઈ ચુક્યા છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો આપનો અવાજ સંભળાઈ રહ્યો છે આપનું નામ જણાવશો પટેલ બોલું છું ખોખરાથી આપનો સવાલ જણાવશો હાજી મારે પ્રોસ્ટેટ નો પ્રોબ્લેમ છે તો વધારે કહી શકાય કહેવા માંગો છો ને તમે સાહીઠ હા સિક્સ જીરો ને હા હા પ્રોસ્ટેનનો પ્રોબ્લેમ છે તમે જે બોલ્યા ને કે અંદર કૌંસ કરીને જે લખેલું છે એ આંકડો ફરીથી બોલશો આપણો અવાજ બરાબર નહોતો આવ્યો સિક્સ જીરો તેંતાલીસ બાય ઓગણપચાસ બાય એકાવન એમ એમ સિક્સી સીસી સીસી ઓકે હા બસ સિક્સટી સીસી છે તો આ હજી ગાંઠ ઘણી વધેલી તો કહી શકાય એને ખાસી એવી મોટી થઈ છે આપણે ઔષધથી પણ એને કાબુ કરી શકીએ છે તમારે લગભગ છ થી દસ મહિના સુધી સારવાર લેવી જોઈએ કેમકે છે અને ઘટતા પણ વાર લાગે છે તો હું કેટલીક ઔષધિઓ આપણે સૂચવું છું રાત્રે પેશાબ કરવા ઉઠવું પડે છે પેલો એક પ્રશ્ન કેટલી વાર દિવસે વારંવાર જવું પડે છે કલાક કલાકે કલાકે બરાબર છે અને પેશાબ રોકી શકો છો કે તમારે ઇમરજન્સી થઈ જાય છે કોઈક વખત જલ્દી જવું પડે બાકી રોકી શકો હા તો ઔષધ નોંધ કરી લેશો શિલાજીતવાદી વટી આ નામનું એક ઔષધ આવે છે અને બીજું એક આવે છે જીવિત પ્રદા વટી શિલાજીતવાદી વટી અને જીવિત પ્રદાવટી બંનેની બે બે ગોળી સવાર સાંજ લો અને જો શક્ય બની શકે તો કાંચનાર વનસ્પતિ આવે છે એનો ક્વાથ ઉકાળો બનાવીને લેવાનો છે બે બે ચમચી કાંચનાર ક્વાથનો ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે અને આ ઔષધો અમારે ત્યાંથી મંગાવી શકો અને ગુજરાતમાં અમારી છ શાખાઓ છે ત્યાં પણ આયુર્વેદિકના ક્વોલિફાઈડ ડૉક્ટર્સ હોય છે એ સંભાળે છે આ સેન્ટર્સ તો એમની પાસેથી પણ તમે વધારે માર્ગદર્શન લઈ અને ત્યાંથી પણ ઔષધ પ્રાપ્ત કરી શકો છો

બરાબર છે અને જ્યારે પ્રદુષણ વાતાવરણ હોય બીનું વાતાવરણ હોય વરસાદી સિઝન હોય ત્યારે તમને વધારે તકલીફ થાય એવું બને છે બરાબર છે તો હું તમને એક ઉકાળો સૂચવું છું અને બીજું એક ઔષધ સૂચવું છું તમારે શ્વાસકુઠા રસની બે ગોળી એ તમારે ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે બે બે ગોળી અને એની ઉપર ભારંગીયાદી ક્વાથ આ નામનું એક ઔષધ આવે છે તો ભારંગીયાદી ક્વાથનો બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને સવાર સાંજ તમારે બે ટાઈમ પી જવાનો છે નિયમિત રીતે આ પીવાનો છે અંદાજે ચારેક મહિના અથવા છ મહિના સુધી ચારથી છ મહિનાની વચ્ચેના સમયગાળા સુધી આ ઔષધ લેવું જોઈએ ચોક્કસથી તમને આ શ્વાસની અંદર ખૂબ સરસ ફાયદો થશે અને ફેફસા એકદમ કફથી રહિત થઈ ચોખ્ખા થઈ જશે

તો આજનો જે વિષય છે આપણે જે ચર્ચા કરી રહ્યા છે પ્રોસ્ટેટની ગાંઠ જે પ્રમાણે વૈદ્યજી દ્વારા જણાવવામાં આવ્યું કે સાદી ગાંઠ અને કેન્સરની ગાંઠમાં જે પ્રકારનો ફરક જોવા મળતો હોય છે સાથે જ સાદી ગાંઠ ઓપરેશન વગર પણ દર્દી મટાડી શકે છે જેમાં આયુર્વેદિક પદ્ધતિથી જે પ્રમાણે વૈદ્યજીએ જણાવ્યું તો વૈદ્યજી આયુર્વેદિક પદ્ધતિથી સાદી ગાંઠનો ઉપચાર કેવી રીતે શકે છે તેના જવાબ પહેલા કાર્યક્રમમાં એક કલર મિત્ર જોડાઈ ચૂક્યા છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો

અચ્છા એક એક માળ પણ તમારે ચડવું હોય તો શ્વાસ ચડે છે અથવા તો બસો પાંચસો ડગલા સુધી ચાલી શકો કે શ્વાસ ચડે ના 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 એટલું ના ચલાય લગભગ ચાલે અચ્છા તમારો ટીએમટી ટેસ્ટ થયો છે ટીએમટી તો મને ના પાડી બરાબર છે તો તમારે હાર્ટ ઉપર અસર થયેલી છે હાર્ટના મસલ્સ વીક થયા હશે અને એની પમ્પિંગની ક્ષમતા ઘણી ઓછી છે એટલા માટે તમને આ તકલીફ થઈ રહી છે અને આને હું લગભગ ચાર સ્ટેજ હોય તો બીજાથી ત્રીજાની વચ્ચેનું આ સ્ટેજ કહી શકાય એટલે તમારે ચોક્કસ સારવાર કરાવી જોઈએ અને પમ્પિંગની ક્ષમતા દુનિયાના કોઈ મેડિકલ સાયન્સ વધારી નથી શકતો આયુર્વેદના ઔષધો પાસે ખૂબ સરસ એનો સારવાર ઇલાજ હોય છે હું તમને વ્યક્તિગત એપોઇન્ટમેન્ટની ભલામણ કરું છું કે તમારે બતાવવા આવી સમય લઈ અને જુઓ અને બધા સાથે રિપોર્ટ રાખજો આપણે એનાલિસિસ કરી અને એનું ચોક્કસ નિદાન કરી અને સારવાર શરૂ કરીશું અત્યારે હું તમને કેટલાક ઔષધ સૂચવું છું એક શિરપાક વિધિથી તમારે ઔષધ બનાવવાનું છે એમાં અર્જુન ચૂર્ણ તમારે ગ્રામ ગ્રામ લેવાનું લેવાનું છે 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 એને પણ અને એની સાથે સાથે અશ્વગંધા જે આવે છે એને પણ તમારે સો ગ્રામ લેવાનું છે ત્રણેયને ને સો સો ગ્રામ લીધા પછી એમાંથી મિશ્ર કરેલું હોય એક ચમચી છે દૂધમાં નાખી ઉકાળી ગાડી અને દૂધ પી જવાનું છે અને નાગાર જૂનાબ્ર રસ આ નામનું એક ઔષધ આવે છે તો નાગાર જૂનાબ્ર રસની બે ગોળી એ ગળી અને ઉપર પેલું જે તૈયાર થયેલું દૂધ છે છે પીવાનું પ્રમાણે વૈદ્યજી દ્વારા જણાવવામાં આવ્યું કે આપ વ્યક્તિગત અપોઈન્ટમેન્ટથી રૂબરૂ મુલાકાત લઈ શકો છો તો અમદાવાદના શિવરંજરી વિસ્તારમાં નિસર્ગ આયુર્વેદમાં આવેલી છે આપ તેની રૂબરૂ મુલાકાત લઈને વૈદ્યજી પાસેથી યોગ્ય અને સચોટ માર્ગદર્શન મેળવી શકો છો અને એક કોલર મિત્ર જોડાયા છે સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ જણાવશો માફ કરશો અવાજ નથી પહોંચી રહ્યો

તો એકલો હળદરનો સૂકી હળદરનો પાવડર એક એક ચમચી પણ જો દર્દી લેવામાં આવે અડધીથી પોણી ચમચી એક ચમચી જે માફક આવે છે એટલી માત્રામાં લઈ શકે તો પણ એ પ્રોસ્ટેટની ગાંઠને કમસે કમ વધતી અટકાવે છે રોગ આગળ ન વધે અને જે છે એને આપણે જો કાબૂમાં કરી લેવામાં આવે તો પણ કોઈપણ જાતનું ઓપરેશન કે કશું જ કર્યા વગર આ જીવન આપણે ખૂબ તંદુરસ્તીપૂર્વક એ જીવન જીવી શકાતું હોય છે સરગવો પણ આના માટે ખૂબ સારો છે એના બીજનો પાવડર મળે છે આખી સિંગોનો પાવડર પણ મળતો હોય છે સરગવો જે છે એ ઉષ્ણ અને તીક્ષ્ણ છે એટલે એ પોતે એની જે પ્રોસ્ટેટની સાઇઝ છે એને ઘટાડે છે ઇવન કેન્સરની હોય તો પણ એને સહજનાની કેપ્સૂલને બધું અમે બનાવતા હોઈએ છીએ તો એ એમાં પણ ખૂબ સારું ઉપયોગી થતું હોય છે અને સાથે સાથે જો પ્રોસ્ટેટની કેન્સર હોય તો હીરાની ભસ્મ અમે ઉપયોગ કરતા હોઈએ છે પણ એ વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ લેવાની હોય છે ખૂબ ઉપયોગી ઔષધ છે પણ હીરાની ભસ્મથી પ્રોસ્ટેટના કેન્સર અનેક રીતે અમે કંટ્રોલ કરેલા છે અને ખૂબ સારા પરિણામો એમાં પ્રાપ્ત થયેલા છે જે બિલકુલ જે પ્રમાણે વૈદ્યજી દ્વારા સાદી ગાંઠ માટેના પણ જે ઔષધો સૂચવવામાં આવ્યા અને કેન્સરની ગાંઠ માટેનું પણ જે ઔષધ સૂચવવામાં આવ્યું એક કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે ઈલાબાઈન ઈલાબાઈન આપનો સવાલ જણાવશો જી આપનો સવાલ જણાવશો મને બદમી ગુટર માં ગેપ થઈ ગયો છે અને સાઇટિકા પણ છે કેટલા સમયથી તમને ગુટર નો દુખાવો છે અને સાઇટિકા પણ છે એટલે ગુટર દુખાવો કેટલા સમયથી સાઇટિકા નો દુખાવો કેટલા સમયથી ઘણા ટાઈમ થી છે સાઇટિકા નો ઘણા ટાઈમ લોંગ ટાઈમ છે કેટલા બે વર્ષ એક વર્ષ પાંચ વર્ષ નહીં નહીં વધારે પાંચ સાત વર્ષથી વધારે અચ્છા અચ્છા એટલે તમારે બંને બાજુ દુખે છે સાઇટિકાનું પેઇન કે એક જ બાજુ

ત્રીજા એક પ્રકારની જે ગોડી છે પારિજાત ઘનવટી છે વાત રસની બે ગોળી ત્રયોદશાંક ગુગળની બે ગોળી અને પારિજાત ગઢમરીટીની પણ બે ગોળી નિયમિત રીતે તમારે આ ઔષધો લેવાના છે સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાના છે અને ત્યાં માલિશ કરવા માટે સહચરાદી તેલ આ નામનું એક ઔષધ આવે છે જ્યાં સાઇટિક નવની ઉત્પત્તિ થાય છે એકદમ લોઅર બેકનો જે ભાગ કમરની નીચેનો જે ભાગ હોય છે ત્યાં તમારે માલિશ કરવી જોઈએ એટલે ધીમે ધીમે એ મણકામાં અને ગાદીમાં તાકાત આવતી જશે અને નસ છટકે છે અને ત્યાંથી જે દબાય છે એ ધીમે ધીમે એમાંથી ગાદી ફરીથી બની શકે છે આયુર્વેદ કે અને ફરીથી ચિકાસ જે ઓછી થઈ ગઈ હોય તો એને ફરીથી ચીકાસ પાછી પણ લાવી શકાતી હોય છે આયુર્વેદના ગ્રંથોની માન્યતા અનુસાર મેં અનેક દર્દીઓમાં આના ખૂબ સારા પરિણામો જોયા છે તમને કટીબસ્તી નામની એક સારવાર પણ આમાં ખૂબ સારી ઉપયોગી થઈ શકે છે અને આ બધી સારવાર અને ઔષધો અમારા ત્યાં પણ ઉપલબ્ધ હોય છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો તે બિલકુલ જે પ્રમાણે વૈદ્યજી દ્વારા ઔષધો સૂચવવામાં આવ્યા મહત્વનું છે કે આપ તે ઔષધો કુરિયર મારફતે પણ મંગાવી શકો છો આ સિવાય આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો તો જે પ્રમાણે વૈદ્યજી દ્વારા જણાવવામાં આવ્યું કે સાતી ગાંઠ માટે ઔષધો જણાવવામાં આવ્યા સાથે જ વૈદ્યજી દ્વારા જે પ્રમાણે કેન્સરની ગાંઠ માટેના હીરાની ભસ્મ માટેનો ઔષધ જણાવવામાં આવ્યો તો વૈદ્યજી એ પણ જણાવશો કે કેન્સરની ગાંઠ માટે અન્ય કયા કયા આયુર્વેદિક પદ્ધતિમાં ઉપચાર શક્ય છે ધારો કે કોઈ વ્યક્તિને કેન્સર પ્રોસ્ટેટનું કેન્સર છે તો એના કારણે કયા સ્ટેજનું છે શું છે એની બીજી તપાસ થવી જોઈએ એની સોનોગ્રાફી તપાસ હોય ઘણું આગળ વધેલું હોય તો ફેટ સિટી સ્કેન પણ કરાવેલો હોય કે આખા શરીરમાં ફેલાયેલું હોય ધારો કે લિવરમાં ગયું છે પેટના બીજા અંગોમાં ગયું છે અને ધારો કે મણકાની અંદર પણ ગયેલું હોય બીજા કોઈ સાંધામાં કોઈ હાડકામાં ગયેલું હોય અથવા બ્રેઇન સુધી પણ કેટલાક દર્દીઓમાં જોવા મળતું હોય છે તો ક્યાં સુધી પહોંચેલું છે એના ઉપર એની ચિકિત્સાનો સારવારનો ક્રમ ગોઠવાતો હોય છે અને જે ગંભીરતા અથવા એનો ડોઝ જે છે એ પણ એની ઉપર નક્કી થતો હોય છે અમારા ત્યાં ઘણા બધા એવા અત્યારે દર્દીઓ ચાલી રહ્યા છે કે એમાં બંને એલોપેથી અને આયુર્વેદ સારવાર બંને સાથે ચાલતી હોય ઘણી બધી વખત ધારો કે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવીને કંઢાવી નખાવી છે છતાં પણ એ તકલીફ પેશન્ટ અનુભવતું હોય છે એવી કન્ડિશનમાં આયુર્વેદ ઔષધો ખૂબ સારી રીતે કામ કરે છે પણ કેન્સર એ ગંભીર બાબત હોવાના કારણે એ વૈદ્યના માર્ગદર્શન નિષ્ણાત વૈદ કે જેને આયુર્વેદના ગ્રંથોનો શાસ્ત્રોનો મૂળભૂત અભ્યાસ હોય એ જ્ઞાનની મૂળ ઉપાસના કરેલી હોય એવી વ્યક્તિ જો એની ચિકિત્સા કરે તો ચોક્કસથી એ સફળતા પ્રાપ્ત થતી હોય છે જે પ્રમાણે વૈદ્યજી દ્વારા જણાવવામાં આવ્યું કે સાદી ગાંઠ માટે ઔષધો સૂચવવામાં આવ્યા સાથે જ કયા પ્રકારની સારવાર આયુર્વેદિક પદ્ધતિમાં ઉપલબ્ધ છે આ સિવાય પણ કેન્સરની ગાંઠ કે જે ઓપરેશન વગર પણ કઈ રીતે નીકાળી શકાય આયુર્વેદિક ઔષધમાં તેમાં કયા પ્રકારની સારવારો ઉપલબ્ધ છે આ દરેકે દરેક બાબતોની ચર્ચા આપણે આજના વિષય પ્રોસ્ટિટની ગાંઠ કાર્યક્રમ અંતર્ગત કરી સાથે જ વૈદ્યજી પાસે પાસેથી જે પ્રમાણેનું માર્ગદર્શન આપવામાં આવ્યું વૈદ્યજી આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા આપનો આભાર

નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી